મિંકુ મોર ઝાડની પાસે બેઠો હતો. ચુન્નુ મુન્નુ ચકલીઓ તેની પાસે આવી. મિંકુ કાકા, અમને એક વાર્તા સંભળાવો ને. તમારી વાર્તાઓ અમને બહુ જ ગમે છે. સારું બાળકો, હું તમને એક એવી વાર્તા સંભળાવું છું જેનાથી તમને ખબર પડશે કે ક્યારેક ક્યારેક ડર પણ આપણા માટે સારો હોય છે. તો સાંભળો, એક પોપટ હતો જેનું નામ હતું ચિરકુટ. પણ જ્યારથી તે જન્મ્યો હતો ત્યારથી તેની એક જ મુશ્કેલી હતી. શું મુશ્કેલી હતી કાકા? અરે ધીરજ રાગ બતાવું છું, બહુ બોલે છે, વચ્ચે ટોક્યા ના કર. હા, મેં તને કહ્યું છે જ્યારે કાકા વાર્તા કહે ત્યારે વચ્ચે નહીં બોલવાનું. હા, તો પેલા પોપટના જીવનમાં આ સમસ્યા હતી કે જ્યારથી તે જન્મ્યો હતો ત્યારથી બોલી નતો શક્યો, તેનાથી બોલાતું જ ન હતું. એક દિવસ ચિરકુટ ડાળી પર બેઠો હતો અને આજુબાજુ બેઠેલા પક્ષીઓ ફળ ખાતા હતા. આ પક્ષીઓ કેટલા સરસ સરસ ફળ ખાઈ રહ્યા છે, કદાચ મને પણ તે ખાવા માટે મળે. પક્ષીઓ ચિરકુટને જોઈને બોલે છે, અરે જુઓ જુઓ, આ ચિરકુટ પોપટને જુઓ, આ એવો પોપટ છે જે બોલી નથી શકતો. મેં તો ક્યારેય ના બોલવા વાળો પોપટ જોયો જ નથી. શું આવો પોપટ હોય છે ખરેખર? ચિરકુટ શું જોઈ રહ્યો છે? શું તારે પણ આ રસીલા ફળો ખાવા છે? સારું, લે ફળ ખા, લે લે. ચિરકુટ ફળ લેવા આગળ આવે છે ત્યારે પેલું પક્ષી પાછળ હટી જાય છે. આટલી જલ્દી પણ શું છે ચિરકુટ, ચાલ ગાવાનું તો ગાયને બતાય. સાંભળ્યું છે તારું ગળું તો ખૂબ જ સુરીલું છે. આમ કહીને બધા પક્ષીઓ હસવા લાગે છે, પણ ચિરકુટ ઉદાસ થઈ જાય છે અને ઉડીને બીજા ઝાડ પર જતો રહે છે. ત્યારે ચિંકી ચકલી ઉડીને ચિરકુટની પાસે આવે છે. મેં બધી વાતો સાંભળી લીધી છે જે પેલા પક્ષીઓએ તને કહ્યું છે, પણ તું ખોટું ના લગાડીશ. ચિરકુટની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. ખોટું કેમ ન માનું? બધા મને આ વાતના મેણા મારે છે કે મારો અવાજ નથી, એમાં મારો શું વાંક છે? ચિંકી કહે છે, હું તારી મદદ કરી શકું છું. હું એવા પક્ષીને જાણું છું જે તારી મદદ કરી શકે છે. એમ? શું ખરેખર એવું થઈ શકે છે? હું ખરેખર બોલી શકું છું? હા ભાઈ, કેમ ન થાય. તું મારી સાથે ચાલ, તું બોલીશ પણ અને બીજા પશુ પક્ષીઓ સાથે વાત પણ કરીશ. કાળા પહાડ પાસે વડના ઝાડ ઉપર જે ઉલ્લુ અંકલ રહે છે તે સારા વૈદ્ય છે, તે તારી મદદ જરૂર કરશે. બંને ઉડીને ઘુવડ વૈદ્ય પાસે જાય છે. દાદા, આને જુઓ, શું આનો અવાજ નીકળી શકે? શું આ બોલી શકે છે? આમ આવ, મોઢું ખોલીને બતાવ. ચિરકુટ તેનું મોઢું ખોલીને દાદાને બતાવે છે ત્યારે ઘુવડ કહે છે, આનો અવાજ એટલા માટે નથી આવતો કારણ કે તેને આજ સુધી બોલવાનો પ્રયત્ન પણ નથી કર્યો. તેનું ગળું અને જીભ તો બરાબર છે, પણ જામ થઈ ગયા છે. દાદા, આના મમ્મી પપ્પા નાનપણમાં જ જતા રહ્યા હતા. બાકી પોપટોએ આને તેમની સાથે ના રાખ્યા, તેથી જ આ બોલવાનું નહીં શીખ્યો હોય. કદાચ કાકા તેથી જ આને બોલવાનો પ્રયત્ન નહીં કર્યો હોય. નાનપણમાં કોઈએ બોલવાનું નથી શીખવાડ્યું તેથી જ આવું છે. તેનો ઈલાજ કરવા માટે કાળા સેતુર અને કાળા જામફળની જરૂર પડશે, જે તારે લઈને આવવાનું રહેશે. હા, તમે તેની ચિંતા ના કરો, હું તેને લઈને આવીશ. ના ના, જેનો ઈલાજ કરવાનો છે તેણે જ કાળા સેતુર અને જામફળ લાવવાના રહેશે. પણ કાકા, તેનું ઝાડ જે જગ્યાએ છે ત્યાં કાગડાઓ રહે છે અને તે ખૂબ જ ક્રૂર છે, બીજા પક્ષીઓને હેરાન કરે છે. પણ તેને તો ત્યાં જ જવું પડશે, બીજો કોઈ રસ્તો નથી. ત્યારે ચિરકુટ ઉડતો ઉડતો કાળા સિતુરના ઝાડ તરફ જાય છે. ઉડતા ઉડતા તે વિચારે છે, આ કેવી મુસીબતમાં નાખી દીધો છે. મને તો કાગડાઓથી બહુ બીક લાગે છે અને હવે તેમનો જ સામનો કરવો પડશે. ઝાડ પાસે પહોંચીને, અરે લાગે છે કે કોઈ કાગડો ત્યાં નથી, જલ્દીથી હું સેતુર તોડીને આવું. ચિરકુટ તેની ચાંચમાં બે ત્રણ સેતુર દબાવી લે છે.
અને જીવો પાછળની તરફ ફરે છે તેઓ તેને કાગડાઓ ઘેરી લે છે. ગુંગા પોપટ, શું હાલ છે? શું તું ચોરી કરવાનું પણ શીખી ગયો? ચિરકુટ કશું જ કહ્યા વગર ઉડવા લાગે છે ત્યારે કાગડાઓ તેનો પંજો પકડીને કાળી ગુફા તરફ લઈ જાય છે અને દરવાજો બંધ કરી દે છે. અંધારામાં ચિરકુટ ડરી જાય છે. પછી કાગડાઓ બહારથી કહે છે, હવે એક સાપ આવશે અને તને ખાઈ જશે. આમ કહીને એક મોટું દોરડું ચિરકુટ ઉપર ફેંકે છે. ચિરકુટને લાગ્યું કે સાપ આવી ગયો અને તે સાપના ડરથી બૂમ પાડે છે, બચાવ બચાવ બચાવ. તેના ડરથી તેનો અવાજ આવી ગયો હતો. પછી ઘુવડ કાકા આવે છે અને તેને કાળી ગુફામાંથી નીકાળી દે છે. ચિરકુટ બધી વાત દાદાને સંભળાવે છે. મને ખબર પડી ગઈ હતી કે તે ક્યારેય બોલવાનો પ્રયત્ન નથી કર્યો, તેથી મેં તને કાગડાની પાસે મોકલ્યો, કારણ કે તે બધા પક્ષીઓની સાથે આવું જ કરે છે. હું જાણતો હતો કે તારો અવાજ લાવવા માટે આ એક જ રીત છે. જેવો જ તું ડરી ગયો તો પોતાનો જીવ બચાવવા માટે બૂમ પાડી. હા કાકા, તમે સાચું કીધું, તેના લીધે જ મારો અવાજ આવી ગયો. ચિંકી બહેન, તારો ખૂબ ખૂબ ધન્યવાદ જે તું મને અહીંયા લઈ આવી. આ તો મારી ફરજ હતી અને કોઈએ સાચું જ કીધું છે. ક્યારેક ક્યારેક બીક પણ કોઈ માટે ફાયદાકારક નીવડે છે. તો ચુન્નુ મુન્નુ, તમે શું શીખ્યા? વાર્તા કેવી લાગી? વાર્તા ખૂબ જ સરસ હતી કાકા, અને અમે શીખ્યા કે ડરવું પણ જરૂરી છે. ડરથી લડવાની હિંમત મળે છે. સારું કાકા, હવે અમે જઈએ. ફરી આવીશું તમારી પાસે.